વલસાડ તાલુકાના રોલા ગામે સ્વર્ગવાસ સુરેશભાઈ લલ્લુભાઈ પટેલના સ્મરણાર્થે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય ભરતભાઈ પટેલે હાજરી આપી હતી. આજે 351 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. વલસાડ તાલુકાના રોલા ગામે આજે સ્વર્ગવાસ સુરેશભાઈ લલ્લુભાઈ પટેલના સ્મરણાર્થે આજે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના કાળમાં બ્લડ બેંકમાં રક્તની અછત હોય જેને ધ્યાને લઈ રોલા ગામના સરપંચ ચિંતનભાઈ પટેલ અને રોલા યુવક મિત્ર મંડળ દ્વારા રોલા પ્રાથમિક શાળામાં આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આજે રક્તદાન શિબિરમાં 351 બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. સવારે 10 વાગ્યે શરૂ થયેલા રક્તદાન શિબિરમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 351 બોટલ રક્ત એકત્ર કરવામાં સફળતા મળી હતી, જેમાં વલસાડ તાલુકાના વિવિધ ગામો અને રોલા ગામના યુવાનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું અને તમામ રક્તદાતાઓએ પોતાની સુરક્ષા માટે આયોજકોએ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રોલા યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલી બોટલ એકત્રિત થઈ છે અને શું લક્ષ્યાંક છે તમારું? અમારી 140 પ્લસ અત્યાર સુધીમાં થઈ ગઈ છે અને 300 પ્લસનું લક્ષ્યાંક છે. બ્લડ ડોનેશન કેમ્પ રાખવાનું મુખ્ય કારણ શું છે? બ્લડ ડોનેશન કેમ્પ રાખવાનું મુખ્ય કારણ એ હતું કે આ વર્ષે કોરોના કાળમાં મેગા કેમ્પ થયા નથી અને આવતા મહિને દિવાળીના તહેવારો આવે છે, જે ટાઈમે બ્લડની ખૂબ જરૂર હોય છે અને બ્લડ ડોનર ઓછા હોય છે, ત્યારે મેગા કેમ્પ કરવાથી દિવાળીના ટાઈમમાં બ્લડની અછત વટાય રહે માટે મેગા કેમ્પ કરવામાં આવે છે. યુવાનોનો કેવો પ્રોત્સાહન રહ્યો છે અને શું એ લોકોને વિતરણ કરવામાં આવ્યું છે? યુવાનોનો ખૂબ સારો પ્રોત્સાહન રહ્યો છે અને દરેક ડોનરોને અમે હેલ્મેટ આપીએ છીએ. હેલ્મેટ આપવાનું મુખ્ય કારણ શું? હેલ્મેટ આપવાનું મુખ્ય કારણ સેફ્ટી, જે હાઈવે ઉપર અકસ્માત થાય છે તો હેલ્મેટનો લીધે અકસ્માત. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી.